નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલમાં. ઘણા સમયથી વિડીયો ન બનાવી શકેલો, પરેડમાં ને થોડા આવેલા એટલે ન બનાવી શકેલો. હવે પીએસઆઈ મેડિકલનો જે વિડીયો બનાવેલો ઘણો સારો પ્રતિસાદ મળેલો, અને એના રિલેટેડ જ એક બીજો વિડીયો બનાવવાનો હતો કે પીએસઆઈની ટ્રેનિંગ કઈ રીતે હોય છે. એક કોન્સ્ટેબલની ટ્રેનિંગ મેં મૂકેલી જ છે, કોન્સ્ટેબલની ટ્રેનિંગ કઈ રીતે હોય છે. સેમ ટુ સેમ પીએસઆઈની હોય છે, પરંતુ થોડુંક એડવાન્સ આગળ હોય છે કોન્સ્ટેબલની ટ્રેનિંગ કરતાં પીએસઆઈમાં, જે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. હવે પીએસઆઈ ટ્રેનિંગની અંદર પહેલું તો આટલા મને જે માહિતી મળી છે મારા મિત્રો પાસેથી કે પીએસઆઈ ટ્રેનિંગમાં શું શું હોય છે અને કઈ રીતની તાલીમ હોય છે, એ ઉપરથી આટલી માહિતી મળી છે જે આજે આપણે આ વિડીયોમાં જોશું. હવે પહેલું હોય છે કે ભાઈ પીએસઆઈની એક્ઝામ આપણે પાસ કરી, પીએસઆઈની મેડિકલ આપણું કમ્પ્લીટ થયું, અને દેન આફ્ટર પછી તમને તમારો ઓર્ડર છે એ ટ્રેનિંગ સેન્ટરમાં થાય છે. હવે ગુજરાતમાં અત્યારે બે ટ્રેનિંગ સેન્ટર છે કે જે પીએસઆઈ એએસઆઈની તાલીમ આપે છે. એક છે કરાઈ અને બીજું છે પીટીસી. હવે કરાઈ છે એ આપણે ગાંધીનગરની અંદર આવેલું છે, એટલે ગાંધીનગરની પહેલાં આવી જાય છે. કરાઈ ગામ છે એક, ને ત્યાં આપણું ટ્રેનિંગ સેન્ટર છે ગુજરાત પોલીસનું, ત્યાં ટ્રેનિંગ હોય છે પીએસઆઈ એએસઆઈની. જો ત્યાં ન હોય તો બીજું એ પીટીસી જે જૂનાગઢની અંદર છે. જૂનાગઢમાં આપણે બિલખા રોડ ઉપર પીટીસી આવેલું છે, અને પોલીસ ટ્રેનિંગ કોલેજ છે જે જૂનાગઢમાં આપણે એએસઆઈ પીએસઆઈ માટેનું તાલીમ સેન્ટર છે. હવે જ્યારે પીએસઆઈમાં તમે પીએસઆઈમાં કે એએસઆઈમાં સિલેક્ટ થાઓ, ત્યારથી તમારો જે ઓર્ડર આવે છે એમાં ક્યાં તો કરાઈ હોય છે કાં આપણે પીટીસી હોય છે, તો એ જગ્યાએ તમારે હાજર થવાનું હોય છે. શરૂઆતમાં મિત્રો જ્યારે ફર્સ્ટ ડેથી તમે હાજર થાઓ એટલે ત્યાં પહેલે દિવસે સાવ નવા જ હોય છે, એટલે બધા આપણી જેમ જ હોય છે કે નવા જ હોય છે બધા. એટલે જેમ મેં આગલા વિડીયોમાં કીધું હતું એ રીતે તમે જાઓ એટલે ત્યાં તમારા સ્કોર પાડવામાં આવે. પહેલાં તો તમારું જે રહેવાનું ને બેરેકને હોય છે એ બધું તમને બતાવી દેવામાં આવે. હાજરની જે પ્રોસેસ હોય કે જ્યાં તમારા ડોક્યુમેન્ટ આખા સબમિટ કરવાના હોય છે, હાજર થવાના હોય છે. અને ખાસ એ એક કહેવાનું હતું કે જ્યારે તમે ટ્રેનિંગમાં જાઓ ત્યારે મેસ જે જમવાના હોય છે એનું એડવાન્સ દેવાનું હોય છે. એટલે ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય, પણ જે તમે જે ટ્રેનિંગ સેન્ટરમાં જાઓ ત્યારે જમવાના તમારા મેસના એડવાન્સ દેવાના હોય છે. હવે જે તે ટ્રેનિંગ સેન્ટર ઉપર આધાર રાખે છે, બે ટ્રેનિંગ સેન્ટર છે એટલે મિનિમમ 4-5 હજાર રૂપિયા એ તમારા મેસ એડવાન્સના લે છે, કે જ્યારે તમે ત્યાંથી ટ્રેનિંગ તમારી પૂરી થાય ત્યારે પાછા તમને આપી દે છે, એ તમારા એડવાન્સમાં રહે છે. કે સપોઝ કે કોઈ ટ્રેનિંગ છોડીને નીકળી જાય કે કોઈને ન ફાવે એ રીતનું હોય, એટલે મેસ એડવાન્સ લે છે ત્યાં. હવે ટ્રેનિંગ સેન્ટરમાં તમે ગયા એટલે ત્યાંથી તમારું શરૂઆત થઈ, તમને બેરેક હોય છે એ બતાવી દે, એ બધું આખું તમારું સેટ કરી પછી તમારા સ્કોર પાડવામાં આવે. સ્કોર કમ્પ્લીટ કરી, સ્કોર મીન્સ કે તમારા 30-30ની ટુકડી પાડવામાં આવે, 30 કે જે 30-30ની હોય જે રીતે સંખ્યા હોય એના ઉપર ડિપેન્ડ રાખે એ રીતે તમારી ટુકડી પાડી અને પછી આગળની કાર્યવાહી બધી કરવામાં આવે. અને મોર્નિંગનો ટાઈમ હોય છે 6:15 ટાઈમ હોય છે, 6:15 શરૂઆત થાય છે, 6:15 તમારે પરેડ ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું હોય છે. ત્યારથી તમારી શરૂઆત થાય છે, પહેલાં રનિંગ હોય છે, પછી પીટી હોય છે, અને આગળ પછી આગળની જે શરૂઆત થાય છે. એટલે મીન્સ કે તમે હાજર થયા ત્યારથી તમારી બેરેક આપી દઈ અને બેરેક રહેવાનું મીન્સ કે તમને બતાવી દઈ, અને ત્યારથી તમારા સ્કોર નંબરનું તમારો પાડવામાં આવે, ચેસ નંબર આપવામાં આવે એ જેના ઉપરથી તમારો ઓળખાણ રહે, મીન્સ કે ચેસ નંબર 115 છે એ ઉપરથી તમારી ઓળખાણ હોય છે ત્યાં. અને એ બધું ફાળવવામાં આવે અને એ બધું કમ્પ્લીટ કરી અને સ્કોર પાડી બ્રીફિંગ કરવામાં આવે, તમને સમજાવવામાં આવે શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ત્યાં, કરાઈના નિયમો શું છે, કેટલા વાગે ફાલીન હોય છે, રોલ કોલ શું હોય છે, એ બધું તમને સમજાવવામાં આવે ત્યાં. અને ફર્સ્ટ ડે એ રીતનું જ તમને આખું બધું બ્રીફિંગ જ કરવામાં આવે કે શું છે વસ્તુ, કે ટ્રેનિંગ સેન્ટરની અંદર શું આવશે અને શું કરવાનું છે આપણે અહીંયા. હવે તાલીમ તમારી શું હોય છે, તો તાલીમની અંદર બે પાર્ટ હોય છે, ઇન્ડોર અને આઉટડોર. હવે ઇન્ડોર એટલે શું અને આઉટડોરની અંદર આઈપીસી સીઆરપીસી એવિડન્સ પ્લસ ફોરેન્સિક સાયન્સ જે આપણે આગળ જોશું
એ બધા વિષયો હોય છે, લગભગ 10 વિષયો હોય છે પીએસઆઈ માટે, અને એએસઆઈ માટે એક બે વિષય થોડા ઓછા હોય છે. એટલા વિષયો હોય છે, એ વિષયોની તમને તાલીમ આપવામાં આવે છે. એ તાલીમની આઉટડોરની એક્ઝામ લેવામાં આવે છે, એટલે ઇન્ડોર અને આઉટડોર એ બે તાલીમના ગાળા છે. એટલે આ આપણે હવે એનો સમયગાળો કેટલો છે, તો ઇન્ટેલિજન્ટ ઓફિસર હોય છે એની 9 મહિનાની તાલીમ હોય છે, જે આપણે 16-17ની ભરતી ગઈ એમાં આયો માટેની ભરતી હતી. તો ઇન્ટેલિજન્ટ ઓફિસર માટે 9 મહિનાની તાલીમ હોય છે, અને એએસઆઈ પીએસઆઈ માટે 12 મહિનાની તાલીમ હતી. એટલે એએસઆઈ પીએસઆઈમાં બંને આવી ગયા, આરમ પીએસઆઈ અને આપણે આરમ એએસઆઈ. આ વખતે નહોતી આરમ એએસઆઈની, અનામ એએસઆઈની જ હતી. એટલે અનામ એએસઆઈ અને અનામ પીએસઆઈ એ બંનેની તાલીમ 12 મહિનાની છે, અને આયો માટે જે આયો ને એઆઈઓ હતું અસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસરનું, એની માટે 9 મહિનાની તાલીમ હોય છે. હવે આગળ આપણે વધીએ તો પગાર. ટ્રેનિંગ દરમિયાન મિત્રો 7મો પગાર પંચ લાગી ગયો. પહેલાં કંઈક 13,000-13,500ની આડેગાળે હતો, પછી આપણે 7મા પગાર પંચ પછી 38,090 આ આપણે ટ્રેનિંગ દરમિયાન પગાર આપવામાં આવે છે. અને દેન આફ્ટર તમે તમારી ફિલ્ડમાં આવી જાઓ ત્યારે 5 વર્ષ માટે ફિક્સેશન ઉપર જ હોય છે, પછી તમારો પગાર વધતો જાય છે. ટ્રેનિંગ દરમિયાન તમારો પગાર 38,090 આટલો તમારો પગાર રહેશે. હવે રજાઓ, તો જેમ મેં આગલા વિડીયોમાં કીધું હતું એ રીતનું જ છે કે તમને રજામાં 15 છે એ ખાસ રજા મળે છે. ખાસ રજા મીન્સ કે તમારે કોઈ એક્ઝામ હોય કે કોઈ એવું આકસ્મિક કોઈ ઘટના બની ગઈ હોય કે કોઈ પણ પ્રકારની તમારી એવી ઇમરજન્સી રજા હોય તો એ તમને 15 દિવસની ખાસ રજા મળે છે. હવે જેટલી તમારી તાલીમ હોય, મીન્સ કે ભાઈ આયોની 9 મહિનાની તાલીમ છે તો 9 મહિનાની તાલીમ છે તો 9 CL આપવામાં આવે, અને પીએસઆઈ એએસઆઈ માટેની જે તાલીમ છે 12 મહિનાની છે તો 12 CL આપવામાં આવે. બીજી એ સીક રજા, ઇન ધ કેસ ટ્રેનિંગ દરમિયાન તમે બીમાર પડી જાઓ કે કોઈ તમારા ફેમિલીમાંથી કોઈ બીમાર પડી ગયું હોય તો સીક રજા હોય છે. અને તમે જો બીમાર પડી ગયા હોય તો સીક રજાની લિમિટેશન હોય છે કે ટ્રેનિંગનો સમયગાળો વધવો ન જોઈએ. એના જે 12 મહિનાની તમારી ટ્રેનિંગ છે એમાંથી સપોઝ કે તમે 3 મહિના સીકમાં વયા જાઓ તો એ રીતે તમારી ટ્રેનિંગનો સમયગાળો પણ વધી જાય. તો સપોઝ કે 3 મહિના તમે ઘરે હોય તો પછી તમારી ઇન્ડોરની જે ઇન્ડોર આઉટડોરની એક્ઝામ આવે, આમાં દર 3 મહિને કે 6 મહિને જે રીતે એક્ઝામ હોય એ એક્ઝામ લેતા હોય છે, તો એ એક્ઝામમાં તમે ક્વોલિફાઈ ન થઈ શકો. એટલા માટે સીક હોય છે એ લિમિટેડ પીરિયડમાં સીકની રજા આપે છે. જો એમાં તમે સાજા થઈ જાઓ તો ઓકે છે, તો તમે ઇન્ડોર આઉટડોરની એક્ઝામ પાછા આપી શકો. બીજે છે તાલીમના વિષયો, જે રીતે મેં તમને કીધું એ રીતે તમે પીએસઆઈ એએસઆઈની એક્ઝામ આપો એટલે 9 વિષય તો હોય જ છે. આપણે કે આપણે 9 કાયદા આપીને જ આવ્યા હોય છે, 5 માઇનોર એક્ટ હોય છે અને 4 આપણા મેજર એક્ટ હોય છે, તો એ સેમે સેમ આમાં હોય જ છે. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ, ભારતનું બંધારણ, પ્લસ જે આપણા માઇનોર એક્ટની અંદર ગુજરાત પોલીસ એક્ટ, એક્રોસિટી એક્ટ, એમવી એક્ટ, આ બધા જે છે એ તો હોય જ છે. પ્લસ એમાં ફોરેન્સિક સાયન્સ છે એના હોય છે, પ્લસ સાયબર સિક્યુરિટીના જો કંઈક એવો હોય તો મોટિવેશનલ પ્રોગ્રામ રાખીને એમાંય તમને જણાવવામાં આવે છે કે કઈ રીતનું બધું આવતું હોય છે. એ એવા પીરિયડ રાખવામાં જ આવે છે. એ તાલીમના તમારા વિષયો રહી છે. હવે એનાથી આગળ આવે છે તો કે ડ્રિલ. હવે જ્યારે તમે ટ્રેનિંગમાં હોય છે એટલે સવારથી મેં તમને કીધું એ રીતે કે 6:15 થી તમારો ટ્રેનિંગનો પીરિયડ ચાલુ થાય છે, તો એમાં અલગ અલગ ડ્રિલ તમને શીખવાડવામાં આવે. કે શરૂઆતમાં તમે સવારથી શરૂઆત કરો તો થોડો ટાઈમ તમારો પીટીનો હોય છે, પછી આગળ તમને થોડુંક લેક્ચરનો કંઈક હોય છે, એ રીતે ડ્રિલ આવે એમાં. તો એમ રાઇફલ ડ્રિલ હોય છે, કે મીન્સ કે તમારે રાઇફલ સાથે ડ્રિલ કરવાની હોય છે. બીજી પ્લાટૂન ડ્રિલ હોય છે, કે જે આપણું 30નો જે આપણો સ્કોડ હોય છે તો એ સ્કોડને સીધો કઈ રીતે ચલાવવો, આ ડાબી બાજુ, જમણી બાજુ, પાછળ જે હોય છે તો એ પ્લાટૂન ડ્રિલની અંદર આવી જાય છે. બીજી સેરેમોનિયલ ડ્રિલ હોય છે, તો સેરેમોનિયલ ડ્રિલ હોય છે તે એ સ્ટેજની ત્યાંથી ગુજરવાની હોય છે. મીન્સ કે જ્યારે તમે ફાઇનલ તમારું પાસિંગ આઉટ પરેડ હોય છે તો એમાં સેરેમોનિયલ ડ્રિલ આવે છે. અને જે કોઈ પણ આપણે ઉચ્ચ લેવલની પરેડ હોય છે, આપણે દિલ્હીમાં પરેડ થાય છે, પ્લસ હમણાં એકતા પરેડ ગઈ,
તો એ પરેડ હોય છે એ સેરેમોનિયલ ડ્રેસ સાથે હોય છે. સેરેમોનિયલ ડ્રેસ મીન્સ કે તમે ફૂલ જે ડ્રેસમાં હોય છે કે જે સ્ટેટને તમે રિપ્રેઝેન્ટ કરતા હોય. હવે એ અત્યારે આપણે ગુજરાત પોલીસનું પ્લાટૂન હતું તો ફૂલ છાફા સાથે અને ગુજરાત પોલીસના બેચ સાથે જે હોય છે તો એ સેરેમોનિયલ ડ્રીલ કહેવાય છે. બીજી એ મોબ ડ્રીલ. તો મોબ ડ્રીલની અંદર મિત્રો જે ટોળું હોય છે તો એ ટોળુંને વિખેરવું કઈ રીતે, ટોળાને કંટ્રોલ કઈ રીતે કરવું, તો એની ડ્રીલ તમને કરાવવામાં આવે છે કે જ્યારે ટ્રેનિંગ સેન્ટરની અંદર હોય છે તો મોબ ડ્રીલ આખી આવે છે અને મોબ ડ્રીલ એ કરાવવામાં આવે છે. બીજું શૂટિંગ છે, મીન્સ કે તમારું ફાયરિંગ હોય છે તો ફાયરિંગ તમારું 6 મહિનાની અંદર ફર્સ્ટ ફાયરિંગ હોય છે અને દેન આફ્ટર તમારી જે ટ્રેનિંગ કમ્પ્લીટ થવાની હોય છે એમાં એની પહેલાં એક ફાઇનલ તમારું ફાયરિંગ હોય છે. ફાયરિંગની અંદર અલગ અલગ રાઇફલો હોય છે, ઇન્સાસ હોય છે, ઇન્સાસ જે આપણી રાઇફલ છે એ ગ્લોક પિસ્ટલ હોય છે, AK-47 હોય છે, કાર્બાઇન હોય તો કાર્બાઇનય હોય છે, ત્યાં જે અવેલેબલ ત્યાં હોય છે એ હોય જ છે. પ્લસ SIG હોય છે, આપણે LMG હોય છે. તો આ બધી રાઇફલો જે અલગ અલગ રાઇફલ છે એનું પહેલાં તમને ટ્રેનિંગ દરમિયાન ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. મેં જે તમને તાલીમ ઇન્ડોરની તાલીમ કીધી એમાં આ એક રાઇફલની જે આખો પીરિયડ જ હોય છે, જેમાં ખોલવું કઈ રીતે, બંધ કઈ રીતે કરવું, એને શૂટિંગ ટાઈમે કઈ રીતે એને યુઝ કરવો, એ બધું તમને શીખવાડવામાં આવે છે. એના ફાયદા ગેરફાયદા બધું તમને સમજાવવામાં આવે છે. સો ડ્રીલ કમ્પ્લીટ થાય છેલ્લે લાસ્ટમાં તમારી પાસિંગ આઉટ પરેડ હોય છે. તો પાસિંગ આઉટ પરેડની અંદર મેં જે રીતે કીધું કે સેરેમોનિયલ ડ્રીલ તમારી હોય છે તો હવે એ સેમે સેમ તમારી લાસ્ટમાં પાસિંગ આઉટ ડ્રીલ હોય છે. ફૂલ તમારા સેરેમોનિયલ ડ્રેસ સાથે લાસ્ટમાં તમારી પાસિંગ આઉટ પરેડ હોય છે. એના આગલા દિવસે એક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે, જે આપણા ટ્રેનિંગના મિત્રો હોય છે એમાંથી જ જે બધા મિત્રો સિલેક્ટ, મીન્સ કે બધાએ પાર્ટિસિપેન્ટ કરી અને કોઈ પરફોર્મન્સ કરે છે, કોઈ ડાન્સ હોય છે, કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય છે, એટલે મીન્સ કે કોઈ કોમેડી નાટક હોય છે, એટલે છેલ્લો દિવસ હોય છે કે મીન્સ કે ટ્રેનિંગનો જે પાસિંગ આઉટ પરેડ હોય છે એના આગલા દિવસે આ સાંસ્કૃતિક એક પ્રોગ્રામ હોય છે અને જમવાનો પ્રોગ્રામ હોય છે નાઇટમાં. એ કમ્પ્લીટ થાય પછી સવારે તમારી પાસિંગ આઉટ પરેડ હોય છે. પરેડ તમારી કમ્પ્લીટ થાય અને પછી તમને ત્યાંથી છૂટા ઓર્ડરનું હોય છે કે જે તે ટ્રેનિંગ સેન્ટરમાં હોય, કરાઈમાં હોય તો કરાઈમાં કે PTCમાં હોય તો PTCમાં, જે તે ટ્રેનિંગ સેન્ટરમાંથી તમારું આ ટ્રેનિંગ તમારી કમ્પ્લીટ થતાં તમને જે તે ડિસ્ટ્રિક્ટમાં તમને એલોટ થયેલો હોય એના છૂટા લેટર આપી અને તમારે જે તે ડિસ્ટ્રિક્ટ હોય ત્યાં હાજર થવાનું હોય છે. જે તે ડિસ્ટ્રિક્ટ કે યુનિટ જે જગ્યાએ તમને એલોકેશન આપેલું હોય ત્યાં તમારે જવાનું હોય છે. તો આ 12 મહિના કે મીન્સ કે આ 12 મહિના તમારા ટ્રેનિંગ સેન્ટરના હોય છે. શરૂઆતથી તમારી ટ્રેનિંગ શરૂઆત થાય, સ્કોડથી લઈને શરૂઆત થાય, છેલ્લે લાસ્ટમાં પાસિંગ આઉટ પરેડે તમારી ટ્રેનિંગ સંપૂર્ણ થતી હોય છે. સો આટલી ટ્રેનિંગની અંદર જે કાર્ય હોય છે અને દેન આફ્ટર તમારા ડિસ્ટ્રિક્ટમાં ને તમારું કાર્ય શરૂઆત થતી હોય છે. સો આમાં જે મને માહિતી મળી હતી જે મારા મિત્રો દ્વારા એના ઉપરથી મેં તમને આ આખું બતાવ્યું છે. જો કાંઈ માહિતી રહી ગઈ હોય તો કમેન્ટમાં પૂછજો તો હું તમને જરૂર જણાવી દઈશ. સો જો માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.